એડવોકેટ મેયર ભોગરા બોલું. નમસ્કાર સર. હવે એ પાર્કિંગ ઝોન જ છે મારા ભાઈ, જ્યાંથી તમે ગાડી ટો કરી છે ને. તમે કહેતા હોય તો આરટીઆઈ નો ફોટો મોકલી દો તમારા એસીપી નો, તો એમની ગાડી જવા દો. હેલો હેલો, બોલો. મેહુલભાઈ અમિત બોલું, રામાણી બોલો. મારી ગાડી રોયલ આર્કેડ ડેરીડોન જો ને, ને વાઈટ પટ્ટો આવે એની અંદર પડી હતી, ગાડી ઉપડી ગઈ હતી મારી. હું અહીંયા વ્રત ચોક પાર્કિંગ રહ્યું ને, પાર્કિંગ માં આવીને મેં કીધું મારી પટ્ટા મંદિર હતી તો કઈ રીતે ઉપડે છે, કે પટ્ટા તમને છે ને ખબર છે, મને નથી ખબર, હું પૂછી લઉં. એ પટ્ટા અંદર હોય તો ઉપડી જાય. પાર્કિંગ નું બોર્ડ હતું, પાર્કિંગ નું બોર્ડ તો કઈ ખબર નહીં. એટલે પટ્ટા લાઈટ પટ્ટા થી નો નક્કી થાય, પાર્કિંગ નું બોર્ડ હોય ને ત્યાં ગાડી પાર્ક થાય. અને નો પાર્ક, અને જ્યાં નો પાર્કિંગ નું, નો પાર્કિંગ નું બોર્ડ હોય ને ત્યાં તમે ગાડી ઉભી રાખી શકો વાઈટ પટ્ટા ની. હમણાં ઓલી વાત મળતી ગાડી પર કીધું વાત કરજો ને, વાત કરાવું તમને. હા કરાવ, વાંધો નહી. હેલો હેલો, હા જી નમસ્કાર. નમસ્કાર, એડવોકેટ મેયર ભોગરા બોલું. નમસ્કાર સર. હવે એ પાર્કિંગ ઝોન જ છે મારા ભાઈ, જ્યાંથી તમે ગાડી ટો કરી છે ને. તમે કહેતા હોય તો આરટીઆઈ નો ફોટો મોકલી દો તમારા એસીપી નો, તો એમની ગાડી જવા દો મારા ભાઈ, લીગલી પાર્ક કરેલી હોય તો. બરાબર. હેલો, હા જી સાંભળો હે ને. ઓકે ભાઈ આપો એમ. હેલો હેલો, હા સાહેબ છૂટી ગયો અત્યારે નીકળો. હજી ગાડી છોડી દીધી, દંડ લીધો તમારી પાસેથી? નહીં, એક પાછળ ઓલા ભાઈ હોય ને, હા મને કે 300 દેવાના. મેં કીધું સાહેબ અરે વાત કરજો, મેં દાલ્યો નંબર, હું ફોન લગાડ દો તો કે રહેવા દો ને. એવું છે, ઓકે. એ પાર્કિંગ ઝોન જ છે અને ગાડી ત્યાં જ પાર્ક કરવાની ભાઈ. હા કોઈ ચિંતા નહીં. કેટલા વાગ્યા લોકો ગાડી ઉઠાવે છે ત્યાંથી? રોજે ઉઠાવે છે? રોજે ઉઠાવે છે, કોઈ વાંધો નહીં. બરાબર, એ હું જોઈ લઈશ. બાકી પાર્કિંગ ઝોન છે, આરામથી ત્યાં જ ગાડી પાર્ક કરજો. હા ઓકે, થેન્ક યુ. ઓકે ભાઈ, ચાલો.